For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत है तमारो उत्तर गुजरात नी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे कोबरा वार्ड ना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। बनासकांठा जिल्लाना खेडूतो फुवारा पद्धतिथी खेती करी समग्र भारत देशमां प्रथम नंबर मेळव्यो। डीसाना जूना सणद गाममां मळेली माता पुत्रीनी लाशनो भेद उकेल आव्यो। पोलीसे बे युवकोने झडपी पाड्या। डीसामां नगरपालिका संचालित दुकान तोड़ी देता वेपारीओमां विरोध। दुकानदार सामे कायदेसरनी कार्यवाही करवा मांग। जुओ गुजरातमां भर शियाळे चोमासा जेवो विरोध। वगर वरसादे छत्री लईने नोंधाव्यो अनोखो विरोध। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લો અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફુવારા પદ્ધતિથી ખેતી કરી સમગ્ર ભારત દેશમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને આ ખેતી કરવાથી પદ્ધતિથી ડબલ આવક મેળવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવવામાં સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે। 360,808 હેક્ટરમાં जमीन में 2,13,659 खेडूतोए सूक्ष्म पियत पद्धति अपनावी छे, जे राज्यना 20% विस्तार थाय छे। पीएम किसान सम्मान निधि योजनानो लाभ अपावामां बनासकांठा जिल्लो राज्यमां प्रथम क्रमे छे। जिल्लाना खेडूतोने रुपया 2,000 लेखे रुपया 256.37 करोड़ सहाय चूकवामां आवी छे। जिल्लामां खेती साथे पशुपालन क्षेत्रमां पण विक्रमजनक प्रगति थई छे। बनासकांठा जिल्लाना पशुपालको मबलक दूध उत्पादन करी रहा छे। तेमणे उमेर्यु के जिल्लाना पशुपालको बनास डेरी में दैनिक सरेराश आश्रे 57 लाख लीटर दूध भरावे छे। परिणामे दूध संपादन में बनास डेरी समग्र एशिया में नंबर 1 आवे छे। नर्मदाना पवित्र नीरनी बनासकांठा में पधरामणी थता जिल्लानो पश्चिम विस्तार के जे अगाउ सूको अने रण विस्तार गणातो हतो, ते हवे हरियाळो अने समृद्ध बन्यो छे। बनासकांठा जिल्लाना 5 तालुकाना 235 गामोनी 1,66,588 हेक्टर जमीन ने नर्मदानु पाणी सिंचाई माटे आपवानु आयोजन छे, जे पैकी 1,33,579 हेक्टर में माइनरना कामों पूर्ण करवामां आव्या छे। 81,412 हेक्टर विस्तार में खेडूतो नर्मदाना पाणीथी खेती करी रह्या छे। हाल में बनासकांठा जिल्लाना खेडूतो फुवारा पद्धति द्वारा खेती करी पोताना खेतरमां ओछा पाणीए सारी एवी आवक मेळवी रह्या छे, जेना कारणे આવનારા સમયમાં ખેડૂતોને જે પાણીના તળ નીચે જઈ રહ્યા હતા તેની સમસ્યાથી છુટકારો પણ મળશે। અને હાલમાં આપણે વાત કરીએ તો આ ખેતી વિશે, તો જે પહેલા ખેતી હતી લગભગ આજથી 10-15 વર્ષ પહેલાંની ખેતીની વાત કરીએ, ત્યારે આ જે ખેતરમાં જે પિયત હતું એ ખડા અને ચારા વિશે હતું। એટલે ખડા એટલે લગભગ 2 એકર પાવામાં 2 દિવસનો ટાઈમ અને 2 દિવસ પાણી ચાલે ત્યારે પાણી પાછું પોકી રહેતું હતું। અને હવે જે છે ને હાલમાં ફુવારા છે, આજે ફુવારા આવે છે, ફુવારામાં અમને સરકારની સબસિડી મળી છે અને સબસિડી આધારે લગભગ ફુવારા હાલમાં જે 2 એકર પાવા માટે અમારે કદાચ 5 કલાકમાં અમારે બધું પી રહે છે। અને જે ચારા બધોમાં જે ખેતીમાં જે જગ્યા વેસ્ટ થતી હતી, પાણી ફૂટવાનું ભય, આખી રાતના ઉજાગરા, એ અમારે હાલમાં કંઈ છે નહીં। એના કારણે અમારે ખેતીમાં બહુ ફાયદો થાય છે, ઉત્પાદન બી સારું મળે છે, દવા ખાતર યુરિયા આપવામાં બહુ અમને બહુ સરળતા રહે છે। આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જ્યારે ખેતી કરવામાં આવે છે ત્યારે ઉત્પાદન અને નફા બંનેમાં વધારો થાય છે। તેવી જ રીતે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જેવી કે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પાણીની ખપત અને તેના પગલે ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો નોંધાય છે। ગુજરાત સરકાર ખેડૂતો આ આધુનિક પદ્ધતિઓ વિશે જાણકારી મેળવે અને અપનાવે તે માટે સતત પ્રયત્નશીલ છે। કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકાર ખેડૂતોના ઉત્થાન માટે
સતત પ્રયત્નશીલ છે. સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની સહાયો અને સબસિડી આપતી હોય છે અને તેનાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે. સરકાર આ માટે વિવિધ યોજનાઓ મારફતે સહાય પણ આપે છે. ટપક સિંચાઈ યોજનાથી સરકારના ડ્રીપ ઇરિગેશનના પ્રોજેક્ટ અને સબસિડીથી બનાસકાંઠાના ખેડૂતો આગળ આવ્યા છે અને ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. સરકારે શરૂ કરેલા વિવિધ પ્રોજેક્ટનો લાભ લઈ ખેડૂતો ઉત્તમ ખેતી કરતા થયા છે. છેલ્લા 5 વર્ષથી ખેડૂતો ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરી રહ્યા છે અને તેના કારણે ખેડૂતોને વધુ પ્રમાણમાં ફાયદો થયો છે. ડ્રીપ ઇરિગેશન માટે સરકાર 70-80% જેટલી સબસિડી આપે છે. અમે પહેલાં બટાકાની ખાડોની ખેતી કરતા હતા. 10 વર્ષ પછી અમે ફુવારો બનાવ્યા. બટાકાની ખેતી કરતા તે ટાઈમે આખું દડું ખડા કૂટવા પડતા હતા. 8 થી 8 કલાક રાતનો દિવસે 8 કલાક તો એટલો અમારો ધંધો નહોતો મળતો બરાબર. આ પછી અમે ફુવારો બનાવ્યા છે. ફુવારામાં અમને 2-2.5 કલાકે પાણી મળી જાય, આખું ખેતર પી જાય 3 વીઘા બરાબર. પહેલાં 8 કલાક ભરતા અને આમાં અંદરમાં અમે 1 એકરમાં જગ્યા નથી પીતી. અત્યારે 5 વીઘા જેવી જગ્યા પી જાય છે. 2.5 કલાકનો પરેડ છે પાવાનો બચત નીકો ઢાળીમ બટાકા નીકળતા નથી. અત્યારે મને આમાં ઉત્પાદન વધારે મળે છે બરાબર. એના માટે અમે આ મારે પેલી નીકો કરવી પડતી, બટાકા વેસ્ટ જતા હતા. અત્યારે પૂરું બટાકા વાવી પૂરું ફાળામાં મને મળી જાય છે. એના લીધે અમારે ઉત્પાદન સારું મળે છે. પેલું ઓછું મળતું હતું, 8-10 મણિકા જેવું ઉતારો પડી જાય છે. પેલું મળતું પણ બધી લીલું બીજું બટાકા પકડી જતા હતા બરાબર. ને આખું રાતે ભૂરાવું પડતું, દિવસે ભૂરાવું પડતું. આના માટે આ ભૂરાવું પડતું નથી અમારે બરાબર. અત્યારે અમારે ટાઈમ ઓછું પકડે છે. ફુવારા ફેરવ્યા 2 કલાકે જે ભરી ફેરવી દેવાનો ને ઓકે લગાવે એટલે ફાઇનલ થઈ જાય છે. આ પદ્ધતિથી પાણીનો 30-50% બચાવ થતો હોવાથી આપણી પાસે રહેલા પાણીના જથ્થાથી વધુ વિસ્તાર પિયત તળે લાવીને ઉત્પાદનમાં વધારો લાવી શકાય છે. કમોદ અને સણ સિવાયના કોઈપણ પાક માટે બધા જ પ્રકારની જમીનમાં અપનાવી શકાય છે. ખૂબ જ છીછરી જમીનમાં કે જેમાં ક્યારા કે ધોરિયા પદ્ધતિથી પિયત કરવા માટે સમતલ કરતા ફળદ્રુપતા ઘટી જતી હોવાથી આ પદ્ધતિ અનુરૂપ છે, કારણ કે આમાં જમીનને સમતલ કરવાની જરૂર નથી. વધુ ઢાળવાળી અને ખરબચડી જમીનને સમતલ કર્યા વગર પિયત કરી શકાય છે. ઓછા પાણી પ્રવાહથી પણ પૂરી કાર્યક્ષમતાથી પિયત કરી શકાય છે. છોડના પ્રકાર તથા ઉંમર પ્રમાણે જોઈએ તેટલું નિયંત્રિત પાણી આપવું શક્ય બને છે. રાસાયણિક ખાતરો, નિંદામણ નાશકો અને ફૂગનાશકોને પિયત પાણી સાથે કરકસરપૂર્વક આપી શકાય. હિમ કે વધુ પડતા તાપમાનથી છોડને બચાવી શકાય છે. નીકપાળામાં રોકાતી જમીનનો વ્યય નિવારી શકાય છે. આંતરખેડ કરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. મજૂરી ખર્ચ ઓછો આવે છે. બનાસકાંઠા જિલ્લાની અંદર જે સૂક્ષ્મ પિયત પદ્ધતિની જ્યારે વાત કરીએ તો જે ફુવારા પિયત પદ્ધતિ છે એનો ઉપયોગ મોટા ભાગના ખેડૂતો કરે છે. જેની આ સૂક્ષ્મ પિયત પદ્ધતિની જ્યારે વાત કરીએ તો 3.5 લાખ હેક્ટર જેટલું વિસ્તાર જે છે એની અંદર આપણા બનાસકાંઠામાં આવેલું છે. અને એની અંદર જનરલી જે ટપક પિયત પદ્ધતિ છે એ બાગાયતી પાકોની અંદર જે ખેડૂતો દાડમની ખેતી કરે છે, પપૈયા જેવા પાકોની ખેતી કરે છે, તો એવા પાકોની અંદર એનું ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરે છે ખેડૂતો, અથવા કપાસ જેવા પાકો છે. અને જે ફુવારા પિયત પદ્ધતિ છે એ બટાકા જેવા પાકો છે, મગફળી છે, બાજરી છે, એવા પાકોની અંદર ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરે છે. અને આવી પિયત પદ્ધતિના ઉપયોગથી આપણે જે પાણીની બચત છે 30-40% જેટલી પાણીની બચત આપણે અહીંયા કરી ખેડૂતોને જે આવક જે ઉત્પાદન છે એની અંદર પણ એનો ફાયદો જોવા મળે છે. અને જે પિયત ની આ પદ્ધતિમાં જે પાણીનું બગાડ થાય છે એમાં પણ આપણે ઘટાડો કરી શકાય છે. અને આજે સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટે કેમ કે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર 560 મિલીમીટર જેટલું વરસાદ પડતું હોય છે એવરેજ, તો એના સામે જો આપણે ખેતીની અંદર જો આવી પિયત પદ્ધતિનો ઉપયોગ દરેક ખેડૂતો દરેક તાલુકાની અંદર એનો ઉપયોગ કરે તો એના થકી આપણે પાણીનું પણ બગાડ ઓછું કરી શકાય અને જે ઉત્પાદન છે એમાં પણ આપણે વધારો કરી શકાય છે. આજે પાટણ જિલ્લામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કુલ ₹223.26 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. પાટણ જિલ્લામાં ₹9,464.92 લાખના ખર્ચે નર્મદા કેનાલ આધારિત રાધનપુર અને સાંતલપુર જૂથ પાણી પુરવઠા રાધનપુર ગ્રુપ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. રાધનપુર તાલુકાના 51 ગામ, સાંતલપુર તાલુકાના 14 ગામના તથા રાધનપુર શહેરના લાભાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. 60 MLD ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટ,
1180 चौरस किलोमीटर विस्तार 6 पंप हाउस कुल 162.50 लाख लीटर क्षमता धरावता 4 भूगर्भ सम्प और 213 किलोमीटर की पानी वितरण लाइन सहित योजना की हाल 1.90 लाख लाभार्थियों ने पीवा शुद्ध पानी उपलब्ध बन साथ ज मुख्यमंत्री विजयभा रूपाणी हस्ते रुपया 7,908.94 लाख खर्चे नर्मदा केनाल आधारित राधनपुर और सांतलपुर जूथ पानी पुरवठा सांतलपुर ग्रुप सुधारणा योजना खातमुहूर्त कर सांतलपुर तालुकाना 57 गाम राधनपुर तालुकाना 5 गामना लाभार्थियों ने पीवा शुद्ध पानी पूरु पाड़वामां आवशे 75 लाख लीटर क्षमता रो वॉटर इंटेक 10 लाख लीटर क्षमता धरावती बे ऊंची टाँकी 1290 चौरस किलोमीटर विस्तार 8 पंप हाउस और 245 किलोमीटर की पानी वितरण लाइन सहित योजना की हाल 1.32 लाख लाभार्थियों ने पीवा शुद्ध पानी उपलब्ध बन सू में रुपया 9.17 करोड़ खर्चे हारीज शहर खाते तैयार कर 3.00 ml क्षमता तथा रुपया 14.97 करोड़ खर्चे राधनपुर शहर खाते तैयार कर 6.00 ml क्षमता धरावता सुएज ट्रीटमेंट प्लांट मुख्यमंत्री विजयभाई रूपाणी हस्ते खातमुहूर्त कर जेना कारणे पीवाना शुद्ध पाणीनो 77,000 થી વધુ લાભાર્થીઓને લાભ મળશે। પાટણ જિલ્લા ખાતે નવનિર્મિત સમરસ છાત્રાલયોનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પાટણ ખાતે 250 કુમાર અને 250 કન્યા એમ કુલ 500 વિદ્યાર્થીઓ માટે નવા બે સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અંદાજિત રૂપિયા 25.39 કરોડના ખર્ચે 14,000 ચોરસ કિલોમીટર જગ્યામાં નિર્માણ પામેલા સમરસ છાત્રાલયોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને રહેવા અને જમવા સહિતની સુવિધાઓ મળશે। આ સમારંભમાં પાણી પુરવઠા પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપરાંત પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 225 કરોડ રૂપિયાના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે। સમરસ હોસ્ટેલ ગુજરાતની સામાજિક સમરસતા એ વધુ સુદૃઢ બને જ્ઞાતિ જાતિ ધર્મ સમાજના બધા વાળાઓ એક ભૂસાઈ જાય અને સૌ એક ગુજરાતી તરીકે એક ભારતીય તરીકે બધા સાથે રહે વિદ્યાર્થીઓ સાથે ભણે 25 કરોડના ખર્ચે પાટણમાં 250 દીકરાઓ 250 દીકરીઓ અને દરેક રિઝર્વેશન ધરાવનારા સમાજો અને બિન રિઝર્વેશન બધા લોકો વિદ્યાર્થીઓ સાથે મળીને અભ્યાસ કરે એ પ્રકારની હોસ્ટેલ ગુજરાતમાં લગભગ 13,000થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રકારે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે। પાટણમાં પણ એનું આજે લોકાર્પણ થયું છે। ડીસા તાલુકાના જૂના સણતમાં 2 દિવસ અગાઉ મળેલી માતા પુત્રીની લાશનો ભેદ ઉકેલાયો છે। લગ્ન કરાવવા મુદ્દે 1.5 લાખ વસૂલવા માતા પુત્રીને ખેતરમાં બંધક બનાવાયા હતા। પોલીસે અત્યારે બંધક બનાવનાર 2 યુવકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડીસા તાલુકાના જૂના સણત ગામે 2 દિવસ અગાઉ ઝટકા મશીનના કરંટથી માતા પુત્રીના મોતની ઘટનામાં કોલ ડિટેલના આધારે નવો વળાંક આવ્યો છે। 1.5 લાખ વસૂલવા 2 યુવકે સાંડિયા ગામના ખેતરમાં બંનેને બંધક બનાવ્યા હતા। આ દરમિયાન રાત્રે તકનો લાભ લઈ બંને જીવ બચાવવા ભાગ્યા હતા અને તે દરમિયાન ઝાટકા મશીનનો કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા હતા। ભીલડી પોલીસે હત્યાનું પગેરું શોધી માતા પુત્રીને બંધક બનાવનાર સાંડિયા ગામના 2 શખ્સની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી તેમની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। જ્યારે ખેતરમાં જીવંત વીજ વાયર પાથરનાર ખેડૂતની પણ અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ ડીસાના જૂના સણત ગામના અમૃતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં ઝાટકા મશીનથી કરંટ લાગતા માતા પુત્રીના મોત નિપજ્યા હતા, જેમાં ગીતાબેન સરતનભાઈ રબારી અને પુત્રી મિનલની લાશ ઘટના સ્થળે મળી આવી હતી। ત્યારે આ બાબતે ભીલડી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતક ગીતાબેન રબારી 2 માસ પહેલાં ડીસા તાલુકાના સાંડિયા ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાવળ જેમના નાના ભાઈ માટે લગ્ન કરવા છોકરી જોઈતી હતી, જેમના મામાના છોકરા પ્રવીણભાઈ કાંજીભાઈ રાવળને વાત કરી હતી।
જેથી સિયા ગામમાં રહેતા અને સાબરકાંઠામાંથી છોકરીઓના પૈસાથી લગ્ન કરવાનું એજન્ટ તરીકે કામ કરતી ગીતાબેન રબારી જોડે લગ્ન કરાવવાની વાત કરાવવામાં આવી હતી. એમાં 2 માસ પહેલાં 1.5 લાખ રૂપિયામાં છોકરીનો સોદો કરાવીને ડીસા તાલુકાના સાંડિયા ગામના પ્રવીણભાઈ ભાણજીભાઈ રાવળ સાથે 2 માસ પહેલાં લગ્ન કરાવવામાં આવ્યા હતા, પરંતુ 3 દિવસ રહીને છોકરી ભાગી ગઈ હતી, જેમાં રમેશભાઈ રાવળ અને મામાના દીકરા પ્રવીણ રાવળે પૈસા પરત લેવા માટે સાંડિયા ગામના ખેતરમાં બંને માતા પુત્રીને 2 દિવસથી બંધક બનાવ્યા હતા અને પૈસા આપશો ત્યારે તમને છોડવામાં આવશે એવી માંગણી કરી હતી, જેમાં માતા પુત્રીએ મોકો જોઈને રાત્રિના સુમારે ભાગી ગયા હતા, જેમાં ચાલતા ચાલતા બાજુના સણદ ગામના ખેતરમાં અમૃતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં લગાવેલા ઝાટકા મશીનના વાયરને અડી જતા કરંટ આવતા બંનેના મોત થયા હતા, જેમાં ખેતર માલિક સામે પણ મનુષ્ય વધનો ગુનો નોંધી ખેતર માલિકની અટકાયત કરવામાં આવી હતી. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો, લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઉઠવા બેસવામાં તકલીફ ન પડે એવી અનોખી ખુરશી અહીં જોવા મળે. આપના ઘર પરિવારમાં કોઈને ઉઠવા બેસવામાં તકલીફ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વમાં આ સમસ્યા માટેની ખુરશીની પેટર્ન પાલનપુરની દીકરી ચારમી રૂપલ પાસે છે. સ્ટાર્ટઅપના અભિગમ સાથે શરૂ થયેલ ગુજરાતની મહિલા સંચાલિત એકમાત્ર કંપનીની આ ખાસ ખુરશી ખરીદો અને આપના સ્નેહીને તકલીફમાંથી મુક્તિ અપાવો. આપનું ગયું વર્ષ ઘૂંટણ અને કમરની તકલીફને લીધે ગમે તેવું પસાર થયું હોય, પરંતુ આ નવું વર્ષ આપને ગમે તેવું આનંદમય જાય એવી દીપાવલીની શુભકામના. સંપર્ક પ્રીતિ ભટ્ટ, માર્કેટિંગ હેડ, રૂચારમી ઇનોવેશન ઇમ્પ્લિમેન્ટેશન પ્રાઇવેટ લિમિટેડ, રૂચારમી હાઉસ, એંગોલા રોડ, હનુમાન ટેકરી, પાલનપુર. સંપર્ક 8200-42951. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140-555-000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસાના લાલચાલી વિસ્તારમાં 30થી પણ વધુ નગરપાલિકા સંચાલિત દુકાનો આવેલી છે, જેમાં એક દુકાનદાર દ્વારા નગરપાલિકા સંચાલિત દુકાન તોડી અન્ય વેપારીઓ વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. વર્ષો પહેલાં જ્યારે ડીસા શહેરનો વિકાસ ન હતો ત્યારે ડીસા શહેરનો તમામ ધંધા રોજગાર ઓછા પ્રમાણમાં ચાલતા હતા. જે સમયે ડીસાના ફુવારા સર્કલથી ગાંધી બાપુના પૂતળા સુધી વેપારીઓ નાના મોટા ધંધા કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, તે સમયે અચાનક અગમ્ય કારણોસર આ દુકાનોમાં આગ લાગતા મોટા પ્રમાણે દુકાનોના વેપારીઓને મોટું નુકસાન આવ્યું હતું, જેના કારણે આ તમામ દુકાનદારોને ડીસા નગરપાલિકા દ્વારા સંચાલિત દુકાનો ભાડાપટ્ટે લાલચાલી રોડ પર આપવામાં આવી હતી અને દુકાનદારોને વર્ષોથી નગરપાલિકા સંચાલિત દુકાનોમાં ધંધા સાથે સંકળાયેલા હતા. પરંતુ વર્ષો બાદ હવે આ દુકાનોમાં વિવાદ સર્જાઈ રહ્યો છે. ડીસાના લાલચાલી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત 30 જેટલી દુકાનો આવેલી છે,
અને દુકાનોમાં વર્ષોથી વેપારીઓના નાના મોટો ધંધો લઈને બેઠા છે. ડીસામાં દિવસે ને દિવસે વિકાસ વધી રહ્યો છે, જેના કારણે લાલચાલી વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ મોટા પ્રમાણમાં આજુબાજુના ગામડાઓમાંથી આવતા ગ્રાહકોના કારણે સારો ધંધો પણ વેપારીઓને થઈ રહ્યો છે. એવામાં વર્ષોથી લાલચાલી વિસ્તારમાં આવેલી એક દુકાનના વેપારીએ નગરપાલિકામાં રિનોવેશનની પરમિશન લઈ પૂરેપૂરી દુકાન તોડી પાડતા અન્ય વેપારીઓ રોષે ભરાયા હતા. બીજી બાજુ આ દુકાન પડતા આજુબાજુના લારીવાળાઓને પણ નુકસાન થતું હોવાના કારણે આ વેપારી સામે રોષ ઠલવાયો હતો અને આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને વેપારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વેપારીઓ કરી હતી. આ બાબતે જ્યારે નગરપાલિકા સંચાલિત દુકાન તોડી પાડનારને વેપારીઓએ પૂછતા જણાવ્યું હતું કે અમારી આ દુકાન સંપૂર્ણપણે તિરાડવાળી હોવાના કારણે અમારા દ્વારા માત્ર ને માત્ર રિનોવેશન માટે જ પરમિશન આપવામાં આવેલ છે, ત્યારે હવે સત્ય જે પણ હોય પરંતુ આ બાબતે જો નગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જ સાચું બહાર આવી શકે તેમ છે. ડીસાના મેઇન બજાર લાલચાલી વિસ્તારમાં આવેલી દુકાન વેપારીઓ દ્વારા તોડી પાડતા અન્ય વેપારીઓએ ડીસા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી, ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ દુકાનોમાં અમારા દ્વારા માત્ર રિનોવેશન કરવાની પરમિશન આપવામાં આવેલ છે, પરંતુ જો વધુ પડતી દુકાન જર્જરિત થાય તો દુકાનદાર જાતે જ તેનું રિનોવેશન કરી શકે છે, જેના કારણે આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય. પહેલા મને કોનો આક્ષેપ કોનો? પહેલા મને તમારી રજૂઆત તો કરો, શું તકલીફ છે? કયો લારીવાળો? લારીવાળો કયો? પણ કયો લારીવાળો? મારી વાત ગેરકાયદેસર લારીવાળો ઉભો છે, ગેરકાયદેસર લારીવાળો ઉભો છે, એ દુકાનવાળાને દુકાનવાળાએ અમને પરમિશન, બાજુવાળાની અમે બધા બાજુવાળાની રજામંજીથી કામ કરી રહ્યા છીએ, નગરપાલિકાની અમારે કાયદેસર મંજૂરી છે, બરાબર? બાજુમાં લારીવાળો આવીને એમને ઊભો રહેતો હોય એને ખબર હોય કામ ચાલતું ના ઊભું રહેવું પડે, બરાબર ને? રોડ વચ્ચે પોતે ઊભા છે, ટ્રાફિકમાં એ નડતર છે. એટલે અમે એમ કહીએ છીએ કે કોઈને તકલીફ હોય તો અમને આવીને મળે તો અમે એમનો રસ્તો કાઢી આલીએ, બરાબર ને? અમે તમારા માટે જ બેઠા છીએ, પણ કોઈ આવીને ડાયરેક્ટ અમને વાત ના કરે, તમને બોલાવે તો અમને શું કરીએ? અમે બધા બધાને સાથ સહકાર સાથે ચાલવા માગીએ છીએ. આજે અમે રિપેરિંગની મંજૂરી લીધી છે, પહેલાં રિપેરિંગ જ કરાવવાનું છે. અહીંયા અમારે શું બધું જર્જરી થઈ ગયું, ઉપર બેસી એટલે પડે એવું છે, રિપેરિંગ જ કરાવવાનું છે. હા, રિપેરિંગનું આપવી પડે ને, અમે નીચે બેસી અમારો જાનનો જોખમ હોય તો અમારે રિપેરિંગની મંજૂરી તો જોઈએ ને મારા વડીલ. આજે અમે ના, આજે અહીં ધંધો કેવી રીતે કરીએ? ઉપર બધું જર્જરી જ પડ્યું છે, ક્યાં બેસીએ તો ગમે ત્યાં પડી જાય એવું હતું. હવે જો આની રિપેરિંગ ના લઈએ તો અમે ધંધો કેવી રીતે કરીએ? અમારા જાનનું જોખમ હોય તો અમારે તો એટલું તો સહકાર આપવો પડે ને. નગરપાલિકા અમે વેરો ભરીએ છીએ, અમને રેગ્યુલર રહીએ છીએ, એના માટે. હા, ભાડે જ હોય ને આ આખો કોમ્પ્લેક્સ? તમે તો અનુભવી માણસ છો, પત્રકાર છો, તમને તો બધી વિગતવાર ખબર હોય ને. હા હા, બધી વિગતવાર હોય જ અમારા પાસે, એમને એમ તો અમે કામ ના લઈએ ને. હા, જરૂર પડશે તો હું આપીશ તમારે. નગરપાલિકા ડીસામાં નગરપાલિકાની માલિકીની જે દુકાનો આવેલ છે એ દુકાનો જર્જરિત થતા આવા ઇસમો દ્વારા, આવા નગર માલિકો દ્વારા એ રિપેરિંગ માટે પરમિશન મળવા હોય છે, નગરપાલિકા એ તે રિપેરિંગ માટે પરમિશન આપતી હોય છે. ઘણી વખત વધુ પડતું જર્જરી હોય તો એ મૂળમાં દૂર કરી અને નવેસરથી પાકું બાંધકામ કરતા હોય છે. હા, એ દુકાન બહુ જર્જરિત હતી અને અકસ્માતનો ભય હતો, એ સંદર્ભે નગરપાલિકાએ એમને રિનોવેશન માટે પરવાનગી આપેલ છે. પાટણ જિલ્લાના હારીજ પોસ્ટ ઓફિસ વિભાગમાં સ્ટાફના અભાવે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. પાટણ જિલ્લાના હારીજ પોસ્ટ ઓફિસ વિભાગમાં સ્ટાફની અછત હોવાના કારણે લોકો તેમજ અરજદારો પરેશાન થઈ રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં રોજબરોજના કામ માટે અરજદારોની લાંબી કતારો લાગી જાય છે, પરંતુ સ્ટાફના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્ટાફના અભાવને લઈ કામકાજ અટવાતા અરજદારોને ધરમધક્કા પડી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે, ત્યારે સ્ટાફના અભાવે લોકોના કામ ઝડપથી થતા નથી, જેના લીધે પોસ્ટ ઓફિસમાં ભારે ભીડ થાય છે અને સરકારની કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા નજરે પડે છે. ત્યારે સત્વરે પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ભરતી કરવામાં આવે અને સ્ટાફ વધારવામાં આવે તેવી અરજદારોની માંગ છે. હું અહીં, મારા વાઈફ પોસ્ટના એજન્ટ છે. 30 તારીખથી સાહેબની બદલી થઈ છે પોસ્ટ માસ્ટર સાહેબની, અને એ પહેલાં 3 જણની ઘટ અહીં હતી જ.
એટલે હાલે ફક્ત ત્રણ જણ છે, એટલે ત્રણ જણમાં કામસીરી જ પહોંચી વળે આટલું બધું. ત્રણ જણના સ્ટાફ ઘટની મોટો પ્રશ્ન છે ક્યારનો. આપણે જાણ કરી હતી સાહેબને ઉપર કે ભાઈ સ્ટાફ મૂકો, પણ સ્ટાફ હજુ કોઈ અહીં આવતું જ નથી. એમ હાલે તારે મોટી તકલીફ છે સ્ટાફ ઘટના કારણે. ઓછા સ્ટાફમાં સીરે કામગીરી થઈ શકે. સ્ટાફવાળાને ઘણું કામ કરવું છે, એ ઉત્સાહી છે બધાએ, પણ સ્ટાફ જ ના હોય તો બે જણ પાંચ જણનું કામ હોય ને બે જણ કામ સીરે કરી શકવાના. સ્ટાફ ઘટ છે એટલે જલ્દી સ્ટાફ મૂકે એમ. પાટણ નગરપાલિકામાં કોંગ્રેસે ભર શિયાળે ચોમાસા જેવો વિરોધ દર્શાવ્યો હતો, જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરોએ હાથમાં છત્રી લઈને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. પાટણ નગરપાલિકામાં કોંગ્રેસે ભ્રષ્ટાચારને લઈને આજે અનોખો વિરોધ દર્શાવ્યો હતો, જેમાં નગરપાલિકાના નવીન બાંધકામની માત્ર બે મહિનામાં જ પોલ ખુલી છે. નગરપાલિકામાં ભ્રષ્ટાચારી શાસનનો ઉત્તમ નમૂનો સામે આવ્યો હતો, જેમાં થોડા સમય અગાઉ 2.15 કરોડથી વધુના ખર્ચે પાલિકામાં નવીન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, જેમાં આજે દિવાલોમાંથી પાણી ટપકતા માત્ર 2 મહિનામાં જ બિલ્ડિંગના બાંધકામની પોલ ખુલી હતી, જેમાં આજે કોંગ્રેસ કાર્યકરોએ વગર વરસાદે હાથમાં છત્રી લઈને પાલિકામાં ઘૂસી આવ્યા હતા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ હાથમાં બેનર લઈ ભાજપ દ્વારા કરેલા ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.